લાખણીના અર્બુદા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ અને લાખણી જૂથ કેળવણી મંડળમાં વ્યાયામ મંડળના પૂર્વ પ્રમુખ અને લાખણી શ્રી સરસ્વતી વિદ્યાલયના નિવૃત્ત વ્યાયામ શિક્ષકને નિયામક બનાવવામાં આવ્યા. અત્યારે આધુનિક યુગમાં શિક્ષણને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. અત્યારના ફાસ્ટ યુગમાં વિદ્યાર્થીઓમાં શિસ્ત અને સારા સંસ્કારનું સિંચન તે મહત્વની નિશાની છે. વિદ્યાર્થીઓમાં સારા સંસ્કાર અને શિસ્ત કેળવાય એવા ઉમદા હેતુથી લાખણીના અર્બુદા યુવા એજ્યુકેશન ટ્રસ્ટ અને લાખણી જૂથ કેળવણી મંડળના કેમ્પસમાં ચાલતી આર્ટ્સ કોલેજ અને સરસ્વતી વિદ્યાલયમાં નિયામકની નિમણૂક કરવામાં આવી છે. લાખણી તાલુકાના જસરા ગામના વતની અને પૂર્વ બનાસકાંઠા જિલ્લા વ્યાયામ મંડળના પ્રમુખ જગતસિંહ રાઠોડ, કે જેમણે સરસ્વતી વિદ્યાલયમાં પણ વ્યાયામ શિક્ષક તરીકે સેવા બજાવી છે, તેઓની નિયામક તરીકે મંડળ ટ્રસ્ટી અને મંત્રી સુરેશભાઈ પટેલ તેમજ જગદીશભાઈ પટેલ તથા ટ્રસ્ટીગણ તેમજ કોલેજ તથા શાળાના પ્રોફેસર તેમજ શિક્ષકોની હાજરીમાં શ્રીફળ આપી તેમનું સ્વાગત કરી નિમણૂક આપી હતી. જગતસિંહની તેમના સેવાકાળની કાર્યકિર્દી દરમિયાન કર્મ અને કાર્યદક્ષ રહીને શાળાના વિદ્યાર્થીઓમાં સારા સંસ્કારોનું સિંચન કર્યું છે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આજે પણ તેમનું સન્માન જાળવે છે. જાહેર કાર્યક્રમ હોય કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય તો પણ જગતસિંહ સ્ટેજને સંચાલન બખૂબીથી કરી જાણે છે. તેમની નિમણૂકથી કોલેજ તેમજ શાળા મંડળને ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ જશે તેવો તેમણે વિશ્વાસ આપ્યો છે. આજરોજ અર્બુદા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્ટ્સ કોલેજ લાખણીની અંદર પ્રાધ્યાપકોની મીટિંગ રાખવામાં આવેલી. મંડળ તરફથી મને સંસ્થાના નિયામક તરીકે નિમણૂક કરેલ છે. મેં મારી હોદ્દાની રૂએ આજરોજ પ્રમુખશ્રીની સુરેશભાઈની અધ્યક્ષતામાં મીટિંગ બોલાવેલી અને તમામ પ્રાધ્યાપકોને સૂચના આપેલી કે શિક્ષણ ક્ષેત્રે આપણું નામ ઉજ્જવળ રહે અને આપણે સૌ એક ખંત થઈ અને સારી નામનાથી આ કોલેજને સારી રીતે ચલાવીએ એવી સર્વને સૂચના આપેલી.